મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? અત્યારે સવારના 10 વાગ્યા છે અને બસ અમે હમણાં હું કામ કરીને ફ્રી જ થઈ છું. કપડાં ધોયા અને કચરા પોતા કર્યા ને બધું કામ કર્યું ને હવે બેઠા. આજે અમારી ઘંટી બગડી ગઈ છે તો ભાઈ રિપેર કરવા આવ્યા છે. માટણ શાકો ઘરે તુરિયાનું શાક થયો. હવે મારે રોટલી કરવી, રોટલી કરવાનો ટાઈમ થયો. હોમવર્ક કરે છે. હમણાં રજા હતી, ઘેર બેહેન કરે તો થાય ને લેસન. ટ્યુશન માં તો જવાય એમને. માંડવી ખાવા બધા. ક્યુ હે જીણ કોક ના બધું જે છે
અટાણા સાડા પાંચ વાગ્યા રૂંઢ્યા, ઝીણા ઝીણા સાટા આવે, હું નાઈને તૈયાર થઈ ગઈ. મારા પપ્પા આવે આજ પહોંચી દેવાથી. એવું બહુ રાંધવાની તૈયારીઓ કરાવ્યું. માજે તો બાપુ માંડવી હે કે અમારા હાટું. એવું બધા વિડિયા ગુજરાતીમાં જ કન્ટિન્યુ રાખી હું, કારણ કે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ લાગે બોલવું, અને હિન્દીનો મને શોખ હતો તે હું હિન્દીમાં બોલતી. મેં કંઈ બહુ વાંધો નહોતો આવતો, પણ આમાં આપણી કાયમની ભાષા હોય એટલે આપણે ગમે કેવું એટલે વિચાર ન કરવો પડે. એટલામાં અમુક અમુક શબ્દ આપણે કામ બોલવું એ વિચાર કરવો પડે. એટલે એ બધાએ મને કહે કે ગુજરાતીમાં વધારે હેલ્થે ને ગુજરાતી સારું લાગે, અને તો ગુજરાતીમાં બનાવવા હું કા. આ વાતાવરણના કંઈ ખબર નથી પડતા. એક કરો તડકો હે, તડકાને હેરી ઝીણા ઝીણા સાટા પણ આવે. આ મરચી છે, આ પાલક છે, આ રીંગણા. આ બટેટું, આ ટોમેટી, કઈ ગઈ અમારી માંડવી. મારા પપ્પા આની પહેલી વાર આવે ગા પહેલી દવા મારા આવે ગા. એ બહુ રાંધી હકણી ને રાંધે ને પછી બધા ખાય. માં ભજીયા કરે હટાણે તમને ક્યાં પેલા
काम करो जो